श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण त्रीजु अने एमां विषय गणित। गणित में आपणे पाठ दसमो छे भातनी रमत, एटले पेटर्न शीखता हता। एमां पेटर्न छे ते आगळ वधारवानी हती। तेमां आज आपणे पेज नंबर 51 उपर अभ्यास करवानो छे। तेमां आपणे प्रश्न नंबर 5 अने 6 ते गया वीडियो में शीखी गया, અને આજે આપણે પ્રશ્ન નંબર 7 શીખવાનો છે। નીચેની સંખ્યા પેટર્ન સામે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી સ્થાન પૂર્ણ કરો, એટલે પેટર્ન છે તેને આગળ વધારવાની છે। નીચેની સંખ્યા પેટર્ન માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો, એટલે તમને અલગ અલગ અ બ ક અને ડ એ વિકલ્પો આપ્યા છે, તેને તમારે સાચો ક્રમ એમાં ગોઠવવાનો છે। પછી એમાં પેલું આપણે જોઈએ તો છે 26 30, એટલે ચાર સંખ્યા વચ્ચે આવી, એટલે ત્રણ સંખ્યા 27 28 29 અને ચોથી સંખ્યા લખી। 26 પછી સીધું 30, પછી 30 પછી 34, એટલે ત્રણ સંખ્યા વચ્ચે મૂકી અને ચોથી સંખ્યા લખવામાં આવે છે। એના પછી 38 અને 42 એવી રીતના થયું। 26 30 34 38 42 બધાની વચ્ચે ત્રણ ત્રણ સંખ્યાનો ગેપ અને ચોથી સંખ્યા મૂકવામાં આવી છે, એટલે ચાર સંખ્યાનો વધારો, જેમાં અહીંયા લખ્યું છે જેથી તમને ભૂલાય નહીં અને તમે પાછું ગમે ત્યારે ભણો ત્યારે તમને યાદ આવી જાય। તો હવે 42 પછી ચાર સંખ્યા કઈ આવે? 46। તો આપણે આ ઓપ્શન જોવાના, વિકલ્પ જોવાના। 44 છે અહીંયા, એટલે એ નહીં આવે। અહીંયા 46 છે, એટલે એ હજી આવે। તો 46માં પાછા 4 ઉમેરીએ તો કેટલા આવે? તો 50, એટલે આપણો અહીંયા બધ જે આન્સર જવાબ છે તે થઈ ગયો સાચો, એટલે અહીંયા જવાબ આવે બ, 46 અને 50। એના પછી બીજો વિકલ્પ 49 પછી સીધા 44, 44 પછી 39, એટલે ઊંધી સંખ્યા છે, ઊંધા આંકડા આપેલા છે। 49 પછી 5નો ઘટાડો થાય છે, એટલે 44 આવ્યા, ફરી પાછા 5નો ઘટાડો એટલે 49 આવ્યા, ફરી પાછા 5નો ઘટાડો એટલે 34 આવ્યા, અને ફરી પાછા 5નો ઘટાડો એટલે 29 આવ્યા, એટલે 5 5 ઘટતા જાય છે। તો 29 પછી 5નો ઘટાડો કરીએ તો 24, અને 24 પછી 5નો ઘટાડો કરીએ એટલે 19, એટલે આપણો જવાબ અહીંયા આવશે ક। શું આવશે? ક। પછી ત્રીજું 41 51 61 71 81, એટલે 10 10 સંખ્યાનો વધારો થતો જાય છે। 41 51 61 71 81, એના પછી શું આવે? 91 અને 101, જવાબ આવે બ, 91 અને 101, 10 10 સંખ્યાનો વધારો। એના પછી ચોથું 94 85 76 67 58, એટલે 9 9 સંખ્યાનો ઘટાડો થાય છે। કેટલી? તો કે 94માંથી 9 સંખ્યા ઘટાડી એટલે 85 માંથી પાછી 9 સંખ્યા ઘટાડી એટલે 76 76માંથી પાછી 9 સંખ્યા ઘટાડી એટલે 67 67માંથી પાછી 9 સંખ્યા ઘટાડી એટલે 58 આવ્યા। હવે 58માંથી પાછી કેટલી સંખ્યા? 9 સંખ્યા ઘટાડવાની છે, તો 58માંથી તમે 9 સંખ્યા ઘટાડો એટલે 57 56 55 53 53, પછી 52 51 50 49 અને 58, કેટલા આવે? 58, એટલે એવી રીતના સંખ્યા છે તે ઘટાડવાની છે। તો 58માંથી 9 સંખ્યા ઘટાડીએ તો એમાં કયો આવે? તો કે 49 સોરી 49 આવે, ચોગડે નવડે 49। તો હવે 49 અહીંયા આપણે લખ્યા તો અહીંયા બે ઓપ્શન આપેલા છે, બે વિકલ્પ 49વાળા, એટલે તો હવે એવી કઈ સંખ્યા કે 49માંથી 9નો ઘટાડો કરીએ તો જવાબ મળે? તો 49માંથી 9 ઘટાડીએ તો જવાબ આપને 40 મળે, એટલે આપણો સાચો જવાબ છે ક। કયો? તો કે ક। એના પછી પાંચમું 18 25 32 29 અને 46, વધારો થાય છે, પણ કેટલા કેટલાનો? તો કે 7 7 સંખ્યાનો વધારો થાય છે।
18 25 32 29 सॉरी 39 અને 46 સાત સંખ્યાનો વધારો થાય છે અને એક એક સંખ્યા છે એ તમે અહીંયા ગણી અને લખજો જેમ આપણે ઉપર કર્યું છે એમ અહીંયા કરવાનું છે એના પછી છઠ્ઠું 2 4 એટલે 2 માં 2 નાખ્યા એટલે 4 થયા પણ જો તમારે એવી રીતના ન કરવું હોય તો 2 ને 2 વડે ગુણ્યા એટલે 4 આવ્યા એને 2 2 ના જૂથ બનાવવાના છે પછી 5 ને 2 વડે ગુણ્યા એટલે 10 આવ્યા 11 ને 2 વડે ગુણ્યા એટલે 22 આવ્યા પણ આપણે કેમ ખબર પડે કે 22 પછી કઈ સંખ્યા લેવાની તો અહીંયા 2 ને 2 વડે ગુણ્યા એટલે 4 આવ્યા 4 પછી સીધા લેવાના 5 5 ને 2 વડે ગુણ્યા એટલે 10 આવ્યા પછી 10 પછી સીધી કઈ સંખ્યા લેવાની એના પછી જે સંખ્યા આવતી હોય તે 11 તો 11 પછી 11 ને 2 વડે ફરી ગુણવાના એટલે 22 આવ્યા હવે 22 પછી સીધી જે સંખ્યા આવતી હોય 23 તે લેવાની છે અને 23 ને 2 વડે ગુણીએ એટલે કેટલા આવે 46 આપણો સાચો જવાબ આવે અહીંયા ડ એટલે 23 અને 46 તે અહીંયા આવશે અને આપણી આ પેટર્ન છે તે આગળ વધશે એટલે આવી રીતના આપણો પ્રશ્ન નંબર 7 છે તે થઈ ગયો પૂરો એવી જ રીતના પ્રશ્ન નંબર 8 છે જેમ આપણે આગળ કર્યું એવી જ રીતના અહીંયા પણ પેટર્ન આગળ વધારવાની છે જેમ કે અહીંયા 11 12 13 અને 14 એમ આપેલા છે તો 15 16 અને 17 એવી જ રીતના પેટર્ન આગળ વધશે પણ એની બાજુમાં એક ક ખ ગ પણ આવેલા છે પણ એ પણ લાઈનમાં છે ક ખ ગ ઘ એના પછી ચ છ અને જ એટલે એવી જ રીતના પેટર્ન આગળ વધારવાની છે પછી 32 34 એક સંખ્યા મૂકીને એક લખેલી છે 32 34 36 38 પછી 40 42 અને 44 એવી રીતના મૂકવાની અને એની બાજુમાં ક ખ ગ એટલે લાઈનમાં જ છે એમાં કાંઈ ફેરફાર થયો નથી ક ચ છ અને જ પછી ચો ત્રીજું 1 પછી 3 એટલે 2 મૂકી અને 3 4 મૂકી 5 6 મૂકી 7 8 મૂકી 9 લખ્યા પછી 10 મૂકી 11 અને 11 પછી 12 મૂકી અને 13 એવી રીતના લખેલા છે પણ ક ખ ગ લાઈનમાં જ છે પણ બે બે વાર લખ્યા ક ક ખ ખ ગ ગ ઘ ઘ ચ ચ છ છ અને જ જ એના પછી ચોથું 26 ટ 25 ઝ એટલે 26 25 24 23 એવી રીતના ઊંધા આંકડા છે પણ લાઈનમાં છે એટલે 22 21 અને 20 આપણે લખવાના થાય અને આ જે ક ખ ગ છે એ પણ ઊંધા છે ટ થી શરૂઆત છે ટ ઝ જ છ ચ ઘ ને ગ એટલે એવી રીતના ઊંધા આપેલા છે એના પછી અહીંયા આપેલું છે 16 15 14 13 એટલે એ પણ ઊંધા એટલે આગળ આપણે 12 11 10 લખવાના થાય એના પછી ક ખ ગ માં જોઈએ તો ફ ફ બ બ ભ ભ મ મ બે બે અક્ષરો એક ને એક બે બે વાર લખ્યા છે પણ એ પણ ઊંધા છે ફ બ ભ મ ય ર લ એ લાઈનમાં જ છે પણ એને બે વાર લખવાના છે પછી 27 31 35 એટલે વચ્ચે ચાર સંખ્યાનો ગેપ છે વધારો છે એટલે 27 પછી 31 પછી 35 પછી 29 પછી આપણે લખવાના થાય 43 43 પછી 47 અને એના પછી 51 એટલે પછી એ થઈ જાય પછી આ ક ખ ગ જોવાના ક ખ પછી ખ ગ એટલે ક ને ખ પછી ખ ને પાછા લખવાના ખ ગ પછી ગ ને પાછો લેવાનો ગ ઘ પછી ઘ ચ પછી ચ છ જ છ જ અને જ ને જ એવી રીતના પછી 10મું છે સોરી 7મું છે 10 20 30 40 10 10 સંખ્યાનો વધારો 50 60 અને 70 એ પહેલાં લખી લેવાનું એટલે આપણી ભૂલ પડે નહીં પછી ક ખ ગ પછી ખ ગ ઘ ગ ઘ ચ ઘ ચ છ ચ છ જ છ જ ઝ અને જ ઝ ટ અહીંયા 3 3 અક્ષરો લીધેલા છે પછી 100 90 80 70 એટલે 10 10 સંખ્યાનો ઘટાડો થાય છે એટલે આપણે 60 50 અને 40 લખવાના થાય અને એમાં ઊંધા ક ખ ગ છે પેલો છે એ છેલ્લો અને પેલો એવી રીતના છે જ્ઞ અને ક એટલે પેલો અને છેલ્લો વપરાણો પછી શ અને ખ છેલ્લેથી બીજો અને બીજો અળ અને ગ હ અને ઘ પછી સ અને ચ
श अने छ अने मींडा वाळो श अने झ नो उपयोग थयो छे। जो आ तमे करता होय त्यारे तमने क ख ग व्यवस्थित आवडता होय तो ज तमने आ व्यवस्थित रीतना आवडे। एना पछी छे 25, 30, 35 अने 40। 25, 30, 35, 40 એટલે 5-5 સંખ્યાનો વધારો થાય છે એટલે 45, 50 અને 55 એવી રીતના લખવું આપણે એટલે લ વ શ શ પછી શ અળ અને ક્ષ એ લખવું છે લાઇનમાં ક ખ આગળ વધારવાના છે। 10મું 40, 50, 60, 70, 80, 90 અને 100 દસ દસ વધારો પછી એમાં અ આ ઈ ઉ અને રુ એ લખવાનું હતું એટલે આવી રીતના આપણો પ્રશ્ન નંબર છે 8 તે પણ થઈ જાય પૂરો। એના પછી પ્રશ્ન નંબર 9। પ્રશ્ન નંબર 9 શું છે તો કે નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો એટલે અહીંયા છે અમુક શબ્દો છુપાયેલા છે પેટર્નમાં તેને શોધી અને લખવાના છે। જો પહેલાં છે શું એટલે શું લખવું પછી ભ અને પછી સ ને વા અને ર એટલે આખો શબ્દ શું થાય તો કે શુભ સવાર। શું થાય તો કે શુભ સવાર। પછી છે 11 શું 22 વા 33 ગ 44 ત 55 મ તો હવે આમાંથી કયો શબ્દ નીકળશે પહેલાં શું પછી સ્વા પછી ગ અને પછી ત અને મ સુસ્વાગ તમ। એના પછી ત્રીજામાં છે તું ક્યાં છે પછી ચોથાનો કેમ છો પાંચમામાં સવાર બપોર સાંજ અને રાત અને છઠ્ઠામાં મહાદેવ અને સાતમામાં ભલે પધાર્યા એવી રીતના બધા શબ્દો છે તે અલગ અલગ આપેલા છે અને તે આપણે ગોતી અને લખ્યા। તો આજે મેં તમને જેટલું પણ વિદ્યાર્થીઓ શીખવાડ્યું છે એટલું તમારે યાદ રાખવાનું છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે। તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ બાકીનો છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું।